તો આ તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના નામ જાહેર થતાની સાથે જ ભાજપ દ્વારા 160 જેટલા વિધાનસભાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું. ઉત્તર ગુજરાતના આદિવાસી સમાજના દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા બાદ તેમને ખેડ બ્રહ્મા વિધાનસભા બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર કરતા આઝાદીના ઇતિહાસમાં સૌથી વધારે લીડરથી ખેડ બ્રહ્મા બેઠકથી ભારતના પ્રધાનમંત્રીને સમર્પિત કરવાના ખેવડા રજૂ કરાઈ હતી. તો સાબરકાંઠાના આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસનો ગઢ ગણાતી ખેડ બ્રહ્મા વિધાનસભા બેઠક અત્યાર સુધીમાં માત્ર એક જ વખતની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જોકે છેલ્લા ત્રણ ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય તેમજ દંડક બની રહેલા અશ્વિનભાઈ કોટેવાલે તાજેતરમાં કોંગ્રેસને રામ રામ કહી ભાજપમાં જોડાતા ભાજપના ઉમેદવાર તરીકે નામની જાહેરાત કરાતા વધુમાં જણાવ્યું હતું કે આઝાદીના ઇતિહાસમાં સૌથી વધુ લીડથી આ બેઠક ભારતના પ્રધાનમંત્રીના ચરણોમાં અર્પણ કરવાની છે. એમણે સ્થાનિક કક્ષાએ બાકી રહેલા કામોને તાત્કાલિક ધોરણે પૂરા કરવા તેમજ રજૂ કરી તો ભારતના પ્રધાનમંત્રીની કામ કરવાની પ્રેરણા થકી આગામી સમયમાં છેવાડાના મતદાન સુધીનો સંપર્ક આગામી વિધાનસભામાં 5000થી વધારેની લીડ સાથે નરેન્દ્ર મોદીને અર્પણ કરવાની વાત કરી છે. જોકે આગામી સમયમાં કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકમાં કેટલો મોટો ફેરબદલ થાય છે એ તો આવનારો સમય જ બતાવશે. ખેડમાં વિધાનસભાને ભારતીય જનતા પાર્ટીને મને ટિકિટ મળી છે, એ માટે સેન્ટ્રલની પાર્લામેન્ટની તેમજ ગુજરાતની પાર્લામેન્ટને તેમજ જે મારા પ્રિય છે જેમના લીધે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયું છું એવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમિતભાઈ સાહેબ નડ્ડા સાહેબ તેમજ જે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના વડા પાટીલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હું કોંગ્રેસની અંદર ત્રણ વખત ખેડમાં વિધાનસભાની અંદર હું ચૂંટાયો છું પણ મને સંતોષ નહીં થયો. જેવી રીતના ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર નરેન્દ્ર મોદી સાહેબ જેવી રીતના કામ કરી રહ્યા હતા, એમની પાર્ટી ભારતીય જનતા પાર્ટી જેવી રીતના કામ કરી રહી હતી, જેવી રીતના વિકાસ વધી રહ્યો હતો, પણ મને એમ થયું કે મારા વિસ્તારની અંદર મારે કામ કરવું હોય, હું જે સમાજમાંથી જે આવતો જે અધૂરા જે કામો હોય મારે કરવા હોય એ માટે હું ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયો છું. અને સૌને ખાતરી પણ આપું છું કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી આ ખેડમાંની સીટ ક્યારે પણ કોંગ્રેસ પાસે જ રહી હતી, પણ આ વખતે આ સીટ હું 50,000 વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને આ મારી સીટ ભેટમાં આપીશ. તો આ તરફ ભાવનગર